તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર બત્રીસ ઉપરાંત આગળના એક થી પ્રસ્તાવના જોઈ લીધી આ ઉદાહરણ નંબર જોઈ લીધા આ એક આખું જોઈ લીધું અને સ્વાધ્યાય સાત પોઈન્ટ બે પણ આખું જોઈ લીધું તો હજી સુધી જો તમે એકથી એકત્રીસ પાર્ટ ન જોયેલા હોય તો જરૂરથી જોઈ લેજો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેથી ભાગ નંબર થર્ટી ટુ ના દાખલાઓ સમજવામાં તમને એકદમ સરળતા રહે તો ચાલો જોઈએ ભાગ નંબર બત્રીસ તો અહીંયા ઉદાહરણ નંબર અગિયારની રકમ આપેલી છે કે જેના શિરો બિંદુઓ તેના યામ આપેલા છે એક માઇનસ એક માઇનસ ચાર છ અને માઇનસ ત્રણ માઇનસ પાંચ હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો સામાન્ય રીતે જે આપણને સાદા દાખલાઓ આપેલા હોય છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાના તેના સૂત્ર આપણે આવી રીતે જોયેલા હતા કે એક દુત્યાંશ પાયો ગુણ્યા વેધ હોય છે બરાબર તો આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ નહીં થાય આના માટે એક અલગ પ્રકારના સૂત્રનો અહીંયા ઉપયોગ થશે તો આ સૂત્ર કયા રીતનું છે તે જોઈએ તો આ સૂત્ર આવી રીતે હશે કે ત્રિકોણ એ બી ક્ષેત્રફળ બરાબર એક દૂત્યાવું પહેલાં એક્સ વન ઇન બ્રેકેટ વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ એક્સ ટુ ઇન બ્રેકેટ વાય થ્રી માઇનસ વાય વન પ્લસ એક્સ થ્રી ઇન બ્રેકેટ વાય વન માઇનસ વાય ટુ ટૂંકમાં અહીંયા જ્યારે વન હોય ત્યારે અહીંયા ટુ થ્રી લખવાના અહીંયા જ્યારે ટુ હોય ત્યારે અહીંયા થ્રી અને વન લખવાના અને અહીંયા થ્રી હોય ત્યારે વન અને ટુ લખવાના આવી રીતે વન ટુ અને થ્રી વન હોય ત્યારે ટુ થ્રી લખવાના ટુ હોય ત્યારે થ્રી વન લખવાના અને થ્રી હોય ત્યારે વન ટુ લખવાના બરાબર તો અહીંયા તમને જે ત્રિકોણના શિરોબિંદુઓ આપેલા છે તેને આપણે કહીએ એ બી અને સી બરાબર તો આ ત્રણે ત્રણ શીરો બિંદુને આપણે પહેલાં અહીંયા જનરલ સ્વરૂપમાં લખી લઈએ તો બિંદુ એને જનરલ સ્વરૂપમાં લખીએ તો એક્સ વન અને વાય વન તેના યામ થશે તો તેના યામ શું આપેલા છે વન અને માઇનસ વન બિંદુ બીના યામ લખીએ જનરલ સ્વરૂપમાં તો એક્સ અને વાય ટુ થશે બરાબર તો તેના યામ આપેલા છે માઇનસ ચાર અને છ અને બિંદુ સીના યામ લખીએ તો એક્સ થ્રી અને વાય થ્રી થશે બરાબર તો તેના યામ અહીંયા આપેલા છે માઇનસ ત્રણ અને માઇનસ પાંચ આવી રીતે બરાબર તો હવે આ જે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે તે તમારે અહીંયા ઉપયોગ લેવાનું થશે તો શું થશે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દુત્યાંશ એક્સ વન વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ એક્સ ટુ વાય થ્રી માઇનસ વાય વન પ્લસ એક્સ થ્રી વાય વન માઇનસ વાય ટુ તો હવે આ બધી કિંમત છે તે આ સૂત્રમાં મૂકીએ તો શું થશે અહીંયા એક દૂતિયાંશ એક્સ વનની કિંમત કેટલી છે એક વાય ટુ અને વાય થ્રી કેટલી કિંમત આપેલી છે વાય ટુની કિંમત છે છ માઇનસ વાય થ્રીની કિંમત કેટલી આપેલી છે માઇનસ પાંચ પ્લસ એક્સ ટુની વેલ્યુ આપેલી છે માઇનસ ચાર અને વાય થ્રી અને વાય વનની કિંમત તો વાય થ્રી કેટલા છે માઇનસ પાંચ અને વાય વનની કિંમત કેટલી આપેલી છે માઇનસ વન તો માઇનસ વન આપેલી છે અને વચ્ચે માઇનસ વત્તા એક્સ ની વેલ્યુ કેટલી છે માઇનસ થ્રી તો અહીંયા લખીએ માઇનસ થ્રી અને વાય વન માઇનસ વાય ટુ તો વાય વન કેટલા છે માઇનસ વન અને વાય ટુ કેટલા આપેલા છે છ અને બંનેની વચ્ચે નેગેટિવ સાઇન બરાબર તો હવે આનું આપણે સાદું રૂપ આપવાનું તો કઈ રીતે થશે અહીંયા વન બાય ટુ તો છે જ વન અહીંયા છ ઓછે ઓછે વત્તા પાંચ ત્યારબાદ શું થશે અહીંયા વધતા ને અહીંયા ઓછા તો વધતે ઓછે ઓછા ચાર કાઉસમાં શું આવશે અહીંયા માઇનસ પાંચ અને અહીંયા ઓછો ઓછે વત્તા એક બરાબર અને અહીંયા વધતે ઓછે ઓછા શું થશે ત્રણ અને ઇન બ્રેકેટમાં માઇનસ એક ને માઇનસ છ કેટલા થશે માઇનસ સાત હવે અહીંયા લખીએ વન બાય ટુ તો આ એક આ છ ને પાંચ કેટલા થાય અગિયાર માઇનસ ચાર માઇનસ પાંચ પ્લસ એક કેટલા થશે માઇનસ ચાર થશે અને તેવી જ રીતે ઓછો ઓછે વત્તા કેટલા આવે સાત તેરી એકવીસ તો અહીંયા આવ્યા એકવીસ હવે વન બાય ટુ અગિયાર એકવું અગિયાર ઓછો ઓછે વત્તા કેટલા થશે ચોકે ચોકે સોળ અને પ્લસ એકવીસ તો અહીંયા આવ્યા વન બાય ટુ તો આનો સરવાળો કરો તો કેટલો થશે એક છ ને એક સાત ને એક આઠ અને આગળ કેટલા આવશે બે ને બે ચાર તો અડતાલીસ તો આનો મતલબ શું થયો કે અડતાલીસ ભાંગ્યા બે કરો તો કેટલા આવે ચોવીસ અને અહીંયા શું મેળવવાનું છે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળનો એકમ શું થાય તો કે ચોરસ એકમ ચોરસ એકમ એટલે શું તો કે ચોરસ મીટર હોય ચોરસ સેન્ટીમીટર હોય તેવી રીતે બરાબર અથવા તમે ચોવીસ એકમનો વર્ગ લખો તો પણ ચાલે તો આવી રીતે આ દાખલાને તમે સોલ્વ કરી શકો છો આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર બાર તો જુઓ અગેન સેમ દાખલો જ છે અહીંયા તમને બિંદુઓના યામ તમને અલગ આપેલા છે તો આ બિંદુઓ છે તેને પહેલાં આપણે જનરલ સ્વરૂપમાં લખી લઈએ તો આને કહીએ એક્સ વન અને વાય વન તો શું યામ આપેલા છે પાંચ અને બે બીજું બિંદુ છે તેને આપણે એક્સ ટુ અને વાય ટુ કહીએ તો તેના યામ શું આપેલા છે ચાર અને સાત અને ત્રીજું બિંદુ સી છે તેના યામને કહીએ એક્સ થ્રી અને વાય થ્રી તો તેના યામ શું આપેલા છે સાત અને માઇનસ ચાર બરાબર તો હવે સૂત્ર તો ઓલરેડી આપણને ખબર જ છે ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ બરાબર એક દૂત્યાઉ એક્સ વન ઇન બ્રેકેટ વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ એક્સ ટુ વાય થ્રી માઇનસ વાય વન પ્લસ એક્સ થ્રી વાય વન માઇનસ વાય ટુ તો હવે બધી કિંમત આમાં મૂકતા જઈએ તો વન બાય ટુ એક્સ વનની કિંમત કેટલી છે પાંચ વાય ટુ માઇનસ વાય થ્રી તો વાય ટુ કેટલા છે સાત માઇનસ વાય થ્રીની કિંમત કેટલી છે માઇનસ ચાર તો લખીએ માઇનસ ચાર બરાબર વત્તા એક્સ ટુ કેટલા છે ચાર વાય થ્રી માઇનસ વાય વન તો વાય થ્રી કેટલા છે માઇનસ ચાર તો લખીએ માઇનસ ચાર માઇનસ વાય વન કેટલા છે બે તો લખીએ બે વત્તા એક્સ થ્રી કેટલા આપેલા છે એક્સ થ્રી છે સાત તો અહીંયા લખીએ સાત ઇન બ્રેકેટ વાય વન માઇનસ વાય ટુ તો વાય વન કેટલા આપેલા છે બે માઇનસ વાય ટુ કેટલા છે સાત આવી રીતે બરાબર તો હવે આનું સાદુ રૂપ આપવાનું થશે તો કઈ રીતે થશે વન વાય ટુ અહીંયા સાત છે ને ઓછો ઓછે વત્તા ચાર અહીંયા વત્તા ચાર અહીંયા માઇનસ ચાર ને માઇનસ બે કેટલા થશે માઇનસ છ વત્તા બે માંથી સાત બાદ કરીએ તો કેટલા મળે માઇનસ પાંચ તો હવે આ કેટલા થશે વન બાય ટુ અહીંયા પાંચ સાત ને ચાર કેટલા થાય અગિયાર વધતે ઓછે ઓછા છ ચોક ચોવીસ અને અહીંયા વધતે ઓછે ઓછા શું થશે સાત પચાસ પાંત્રીસ અહીંયા આવી રીતે આમ થયું તો હવે અહીંયા આવ્યા વન બાય ટુ અગિયાર પચાસ પંચાવન માઇનસ આ કેટલા થયા માઇનસ ચોવીસ ને આ કેટલા થયા માઇનસ પાંત્રીસ તો આ કેટલા થયા પાંચ ને ચાર નવ ત્રણ ને બે પાંચ આવી રીતે તો આ કેટલા મળ્યા વન બાય ટુ અને પંચાવનમાંથી ઓગણસાઇટ બાદ કરો તો માઇનસ ચાર મળે ને તો માઇનસ ચાર ભાંગીએ બે કરીએ તો કેટલા મળે માઇનસ બે તો માઇનસ બે ચોરસ એકમ તો અહીંયા તમને ક્ષેત્રફળ મળ્યું તે ઋણ સંખ્યા મળી બરાબર તો ક્ષેત્રફળ ક્યારેય નેગેટિવ ન હોય તો અહીંયા તમને માઇનસ મળ્યું છે તેને આપણે માન વેલ્યુ લઈ લેશું માન વેલ્યુ એટલે શું તો કે આ જે કિંમત મળી છે તેનો માનાંક લઈ લઈએ તો કેટલો મળે બે ચોરસ એકમ બરાબર એટલે અહીંયા તમને જે ક્ષેત્રફળ મળે છે તેની વેલ્યુ કેટલી મળી બે ચોરસ એકમ તો ગમે ત્યારે તમને જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું કહ્યું હોય અને નેગેટિવ આન્સર આવે તો તે જવાબને તમારે માનાંકની અંદર મૂકી દેવાનો તો તે જવાબ તમને પ્લસ થઈ જશે બરાબર તો ઇટ મીન્સ કે આ જે આપેલું ત્રિકોણ છે ત્રિકોણ એ તેનું ક્ષેત્રફળ કેટલું મળ્યું બે ચોરસ એકમ તો આવી રીતે આ દાખલાને તમે સોલ્વ કરી શકો છો એકદમ સરળ દાખલો છે તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ યુટ્યુબ ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે થેન્ક યુ